કાલે તરુણ મારી બાજુમાં સૂતો હતો અને એણે જે ખરાટા લીધા છે ભાઈ, હું થાકેલો ને ત્યારે જ લઉં છું ખરાટા. એટલે આજે ભાઈ ફોટો પાડો, આજે વાંધો લઈ લો. ચાલો, થેન્ક યુ. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કાલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મેપલ 99 ફૂડ કાઉન્ટીનું ગ્રેન્ડ ઓપનિંગ હતું. એમાં જે પણ મને પૈસા મળ્યા છે, આજે વાંધો નાખજો. લઈ લઈ લેવાનું. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં હતો, મેપલ 99 ફૂડ કાઉન્ટીના ગ્રેન્ડ ઓપનિંગમાં ગયો હતો. એમાં જે પણ મને પૈસા મળ્યા છે, એમાંથી મેં 300 જોડી બેગ આદિવાસી વિસ્તારના બાળકો માટે લીધા છે, 300 જોડી સ્પોર્ટના કપડા લીધા છે, 300 જોડી ચપ્પલ લીધા છે અને આજે એમની સાથે અમારું જમવાનું છે. એટલે જે પણ પૈસા મને મળ્યા છે, ગાડી અહીંયા છે, ગાડીની અંદર આ ગાડી ફૂલ ભરેલી છે, જેમાં 300 જોડી કપડા છે અને બધી જ વસ્તુ ગાડી ફૂલ પેક છે. સીધા જે છે આદિવાસી વિસ્તારમાં, મહિનાના 10 દિવસ હું આ આદિવાસી વિસ્તારમાં કામ કરું છું, આ બાળકો માટે કામ કરું છું. એટલે સીધા આપણે જઈએ છીએ ત્યાં, જે બાળકો માટે લીધું છે આપણે, કપડાં છે, બેગ છે, ચપ્પલ છે અને એમની સાથે આજે જમવાની વ્યવસ્થા છે. ઘણા લોકો મને કહે છે કે તમે આદિવાસી વિસ્તારમાં જાઓ તો બાળકો સાથે શું કરો છો, કેવી રીતના રહ્યો છો, એ લોકોનું જીવન કેવું હોય છે એ અમને બતાવો, આદિવાસી વિસ્તાર કેવું હોય છે, આદિવાસી વિસ્તારના બાળકો કેવા હોય છે, કેવી રીતના ભણે છે, એ આપણે સીધા જઈને ત્યાં જોઈએ. એટલે આમાં બે જાઓ શું કરું, જગ્યા છે, ગાડી આપણી ફૂલ પેક છે જેની અંદર તમામ સામાન છે, બીજી પાછળ એક ગાડી છે જેની અંદર જમવાનો સામાન છે. એટલે સીધા આપણે જઈએ છીએ ત્યાં. ભાઈ, આદિવાસી વિસ્તારમાં હું જાઉં છું ત્યારે આ ટાઈપ કપડાં પહેરું છું. હા, જો બધા ગાડી પાછળ પાછળ લઈ લો. કાલે ઇવેન્ટથી રાતે 3 વાગે આવ્યો અને 3 વાગે સુવાના પ્રયત્નો કર્યા, પણ કાલે તરુણ મારી બાજુમાં સૂતો હતો અને એણે જે ખરાટા લીધા છે ભાઈ, હું થાકેલો ને ત્યારે જ લઉં છું ખરાટા. એટલે 3 વાગે સૂતા અને 4:45 વાગે એ જે ખરાટાનો અવાજ, એમ અંદરથી એટલો ગુસ્સો આવ્યો, મારી બાજુમાં મેં સૂડ્યો. આમ તો એની રૂમમાં સૂતો, હું મારી રૂમમાં સૂતો, પણ કાલે ખબર નહીં મારી એવી મતી મારી ગઈ કે મેં તરુણને કીધું તું મારી બાજુમાં સૂઈ જા અને મારી બાજુમાં સૂતો અને 5 વાગે એણે જે ખરાટા માર્યા, 2 મિનિટ તો એમ થયું કે એનું મોઢું આમ હલાવી નાખું કે મોઢું ખોલી નાખું કે ભાઈ આ ખરાટા લેવાનું બંધ કર. પણ આજકાલ તરુણના ખરાટા ભયંકર વધી ગયા છે. થાક લાગે, નો ડાઉટ, ખરાટા છે, એક્સેપ્ટ નથી કરતો. મને ઘણી વાર એમ જ કે હું બહુ થાકી ગયો ત્યારે થાય, કઈ નહીં, પહોંચી ગયા સીધા 6-7 વાગે નીકળી ગયા અને સીધા આપણે આવી ગયા છીએ આદિવાસી વિસ્તારમાં બાળકોને મળવા માટે. એટલે ઊંઘ નથી થઈ, આ કામ પૂરું થાય એટલે સાંજે 2-3 કલાકની ઊંઘ લેશું, પણ અત્યારે સીધા જોઈએ છીએ આપણે વિસ્તારમાં. ગાડી અમારી એક બગડી ગઈ એટલે પાછા નીચે આવ્યા અમે. શું પ્રોબ્લેમ છે જોઈએ, હું થયો આ મૂકી દે, આ મૂકી દે, વાંધો નહીં. અમારી એક ગાડી છે એમાં એક પ્રોબ્લેમ આવી ગયો છે, ગાડી ચાલતી નથી, બંધ થઈ ગઈ છે. હું થયું ચાલુ થાય છે, થોડીક વાર રહીને કરીએ, નકર પાણી નાખીને ટ્રાય કરીશ, પાણી નાખીને ટ્રાય કરીશ. સારા કામ કરતો એટલે આવી નાની મોટી તૈયારી રાખવી જ પડે, નાનું મોટું થાય. 5 મિનિટ 10 મિનિટ આપણે રહેવા દઈ પછી ટ્રાય કરી. ભીખા દાદા, હું કયો પ્રોબ્લેમ થયો ગાડીમાં, થોડી કટવામણ તો થાય, કોઈ પણ સારા કાર્યમાં થોડું ઘણું વિઘ્ન તો આવે. 100% ભીખા દાદા, તમને આવડે છે મેકેનિક નું કઈ? મેકેનિકલ માં મને શું આવડે, તો મેકેનિકલ રિપેર કરવા વાળા આવે તારે જાણો રસ્તો થાય. બાકી તોય ટ્રાય કરો ને, કે બે બોલ ખોલો તો ખરા, બોલ ખોલે. અમારા મોજીલા ભીખા દાદા છે અને અમારા પ્રજાપતિ સમાજ નું ઘરેણું તમે કહી શકો. આયા ભાઈ, સિમ્પલ લેવલું કરાય, ગાડી ને હોય ને તો થોડીક વાર સાઈડ માં ઠંડા માં મૂકી દો એટલે ઓટોમેટિકલી ચાલુ થઈ જ જાય. આ ગાડી છે અમારી, આ રોડ છે અને આ રોડ ઢાળ ચડતા ચડતા જેવા ઉપર આવ્યા એટલે ગાડી બંધ થઈ ગઈ. બીજું ખાસ અમારા કલેક્ટર સાહેબ છે અને એમના પત્ની છે જે ગવર્મેન્ટ કોલેજમાં ડોક્ટર છે. અને હું તો હંમેશા કહું છું, જ્યારે પણ આદિવાસી વિસ્તારમાં તમે આવો છો તો આવા જે સિવિલ સર્વિસીસમાં કામ કરતા એવા લોકોને લાવો, તો જેથી કરીને બાળકોને મોટિવેશન. એટલે અમારા કલેક્ટર સાહેબ આપણી સાથે છે, એમના પત્ની ડોક્ટર છે એટલે અમારી સાથે છે અને બાળકોને મોટિવેટ કરશે. મિકેનિક આવે એ પહેલાં આપણી મારી પોતાની એવી ભાવના છે કે એકવાર ટ્રાય કરી જઈએ, શું ખબર ચાલુ થઈ ગઈ. હાલો, એકવાર ભગવાનનું નામ ને ટ્રાય કરો. હાલો, ગણપતિ બાપા મોરિયા. હાલો ભાઈ, ટ્રાય કરો, એક ટ્રાય કરો, ચાલુ થઈ જાય ને તો આપણે આમે મૂકી દેવું. ટ્રાય કરો ભાઈ, થઈ ગઈ, તાલિયા હો જાય. હા, રિવર્સ લો, અહીંથી વાડી જ લો. હા, પણ કદાચ પાછી બ્રેક ફેલ થઈ જાય, અટવાઈ જવા, આમ વાડી જ લો ને. બસ દાદા, હવે એક ગાડી ખાલી લઈ લો, તાની ગાડીની અંદર જે સામાન છે ને બધો કાઢી લઈ. ભાઈ, ગાડી અમારી ચાલુ થઈ ગઈ છે, બીજી ગાડી બોલાવી છે. ઓલાને કહે તો ખરા બીજી ગાડી લઈ આવે. આ ગાડીનો જે સામાન છે એ ઓલી ગાડીમાં ટ્રાન્સફર કરશું. લે, આમાં આવી જાય, બંધ થઈ જાય, ઓલી આગળ મૂકી દો. હા, બસ થઈ ગયો.
જેમ તેમ સામાન અંદર નાખો છે. ડન ડન ચાલો. અરે સાહેબ બે મિનિટ, મારા છોકરાઓને. હા આવી આવજો, જલ્દી આવજો જલ્દી. તમારો ખાસ ફ્રેન્ડ છે, વિડીયો ઓનલાઈન યુટ્યુબ માં જોવે છે. અરે વાહ, દયા કરુણા, તમે જે લોકોને મદદ કરો છો, હેલ્પ કરો છો, ગામડે ગામડે જઈને જે મકાન કરો છો, એ બધું જ કરે છે. હા ભાઈ, મારા કૂતરાઓ છોકરાઓ બધાની પ્રત્યે એ રીતે લાગણી છે. વાહ ભાઈ વાહ, બસ નાના છોકરા આવું શીખે, જેટલા મા બાપ છે આમની જેવા, જેટલા પણ ગુજરાતમાં મા બાપ છે, પોતાના છોકરાને આવું શીખવાડો. દયા શું છે, કરુણા શું છે, લાગણી શું છે, એ શીખવાડવું આજના જમાનાના છોકરાને બહુ જરૂરી છે. કેમ કે છોકરાઓ મોબાઈલ વાપરી વાપરીને ગાંડા થઈ ગયા. બરાબર, પાછો મારા વિડીયો જોવા દેજો. ચાલો, થેન્ક યુ, જય માતાજી. આ ગાડીમાંથી સામાન આ ગાડીમાં ટ્રાન્સફર કરીએ છીએ. ગાડી અમારી પાસે ત્રણ છે અને બેસવાવાળા ઘણા બધા છે. એક ગાડી ઓલરેડી અમે નીચે મૂકી દીધી છે. આમાં સામાન આવી ગયો ને, હવે આ ગાડીમાં મારી બેસવાની જગ્યા થઈ ગઈ છે. આ ઓટો છે, નોર્મલ છે ને, આ હું આખી. હાલો, ઘેર પાડતા ભાવ છે ભાઈ કે ગાડી હાલ હાંકતા આવડે તો બહુ છે. લો ને, જય માતાજી. હિલમાં ચડવાનો બહુ અનુભવ નથી. હેન્ડબ્રેક રાખું, કોઈ ઓપ્શન નતો નહીં, એટલે ગાડી આંકવી પડી. આપણે ફૂલ ટાઈટ, આમ ટાઈટ સિચ્યુએશનમાં જઈ રહ્યા છીએ. પહેલાં રાખું, પણ આમાં સામાન એટલો છે ને કે આમ જાતું નથી. કેમ થાય, એક આ લોકો નાખી દેવું છે, એક પોટલું, એક આ ખાલી લઈ લો, આ ખાલી લઈ લો, બહુ છે. હા ખાલી ઉપરનું લઈ લો. હાલો, હવે વાંધો નહીં. કેમ છો? શાંતિ? આજે રવિવાર, બધા મજામાં? જમવાનું બાકી છે કે જેમાં બાકી છે? તો આજે આરે જમશું બધા. 150 જેટલા બાળકો આ જગ્યા પર છે અને આગળ બીજા 100 બાળકો છે અને એની આગળ બીજા 50 બાળકો છે. મળીને ટોટલ 300 બાળકો છે આ વિસ્તારમાં, જેને આપણે પોટના કપડાં આપશું, ચપ્પલ આપશું, આપણે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરશું, જમશું આજે એમની સાથે. પણ આ જેટલા પણ તમે બાળકો જોવો છો, આ બધા બાળકો છે. આજે રવિવારની બધાને રજા છે. ચાલો ભાઈ, બધાને મોટા થઈને હું બનવું છે? ચાલો એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, ઉભા રહો, ઉભા રહો, સાંભળો. હું બધાને એક એક કરીને પૂછું, બરાબર? ભાઈ તારે હું બનવું છે? પોલીસ. ભાઈ પોલીસ વાળા કેટલા છે હાથ ઉપર કરો? આ બધા પોલીસ વાળા. ચાલો ડોક્ટર વાળા કેટલા છે હાથ ઉપર કરો? ડોક્ટર. ટીચર કેટલાને બનો છે હાથ ઉપર કરો? ઓહો ભાઈ, ટીચરોની સંખ્યા વધારે છે. સાંભળો સાંભળો, એક્ટિંગ કોને કરવી છે હાથ ઉપર કરે? એક્ટિંગ. એક્ટર કોને બનવું છે? કોઈ નહીં ભાઈ, એક્ટર કોઈને બનવું જ નથી. પહેલાં અત્યારે બાળકો ભૂખ્યા થશે તો પહેલાં આપણે જમી લઈએ અને જમીને પછી આગળ કામ કરશું. વાહ વાહ, મને જેને ગભરાઈ ગયો કે હું? જેને ભવિષ્યમાં કલેક્ટર બનવું છે, જેને આઈપીએસ ઓફિસર બનવું છે, જેને ડીએસપી બનવું છે, કે જેને ક્લાસ 1 ઓફિસર બનવું છે, તો આ સાહેબ કલેક્ટર સાહેબ છે અને એમના વાઈફ છે એ ડોક્ટર છે. એટલે તમને થોડીક બે ચાર વાતો કરશે કે ભવિષ્યમાં તમારે શું બનવું છે એમના વિશે કહેશે. તો બે મિનિટ શાંતિથી સાંભળો બધા. કેવું બધા, કયા ધોરણ વાળા છે બધા? એક થી એક થી પાંચ. શું બનવાની તું? ટીચર? કેમ, પોલીસ નહીં? તમારા માંથી કેટલા છે જે શિક્ષક ને પ્રશ્ન પૂછે છે? એક જ આ દીકરી. શું નામ બેટા તારું? તમને ના ખબર પડે તો તમારે પૂછવાનું, ભણવાનું સરસ અત્યારે. તો ધીમે 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 પછી આગળ પોલીસ થવાય, શિક્ષક થવાય, સેવા કરાય, બધું જ કરાય. પછી જો જે દીકરા અને દીકરીઓને ડોક્ટર બનવું છે એમણે અત્યારથી જ ગણિત અને વિજ્ઞાનના વિષયમાં સારું ધ્યાન આપી અને તૈયારી કરવાની અને આગળ વધવાનું. 12મા ધોરણમાં સારા ટકા લાવશો, હે ને, નીટની પરીક્ષા આવતી હોય છે, એ સારા માર્કે તમે પાસ કરો એટલે તમને મેડિકલમાં જવા મળે. ભાઈ જોરદાર તાળી છે. તો મેડમે જે વસ્તુ કીધી છે કે જેને જેને આગળ ભવિષ્યમાં ડોક્ટર બનવું છે, તમારા આદિવાસી વિસ્તારમાંથી જેટલા ડોક્ટરો બનીને આગળ વધશે એટલું તમારા સમાજ માટે સારું છે, એટલે ખાસ આપણા સમાજ માટે સારું છે. એટલે જેટલા લોકોને ડોક્ટર બનવું છે અત્યારથી ગણિત અને વિજ્ઞાનની તૈયારી કરવાનું ચાલુ રાખો. જે જે જગ્યા પર બેઠા છે જગ્યા પર બેસી રહો બધા. ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે કે અમારી પાસે ડીશ નથી. ઘણા વિદ્યાર્થીઓ ડીશ લઈને આવ્યા છે, એટલે મેં બધાને કીધું છે કે ભાઈ ડીશની જરૂર નથી, ડીશ અમે લઈને આવ્યા છે. બધાની ડીશ આવી ગઈ. ચાલો જમવાનું ચાલુ કરીએ છીએ.
ચાલો 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 બેજા 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 બધા. બાળકોને મેં પૂછ્યું હતું કે ભાઈ તમારે રોટલી શાક દાળ ભાત શું ખાવું છે, તો મોસ્ટલી બાળકો એવું કીધું કે ભાઈ અમારે પાઉંભાજી ખાવી છે, કેમ કે દર મહિને અમે આવીએ છીએ ને પાઉંભાજી ખવડાવીએ એટલે પાઉંભાજી બધા બાળકોને બહુ ભાવે છે. પુલાવ લાસ્ટ ટાઈમ રાખ્યો હતો પણ પુલાવમાં બધાને મજા ન આવી, બધાને પાઉંભાજી વધારે ભાવે. અને વિચાર કરો એક એક બાળક છ છ પાઉં ખાઈ જાય છે, એટલી મજા આવે છે બધાને પાઉંભાજી ખાવાની. એટલે આજે અમે પાઉંભાજી રાખી છે, સાથે અમે કોલ્ડ ડ્રિંક્સ પણ રાખ્યું છે. ખાઈ લે એટલે પછી આગળ વાત કરશું. કોઈ અત્યારે ઘરે જતું નહીં, બધાને અત્યારે સ્પોર્ટ ના કપડા આપશું, ચપ્પલ આપશું, સ્કૂલ બેગ આપશું, બરાબર? એટલે ફટાફટ જેને જમી લીધું હોય પાણી પી લો અને પછી બધા અહીંયા બેસી જાઓ. બોલો બધા જય જય શ્રી રામ. મોસ્ટલી બાળકો મેં અહીંયા જોયા જે પોતાના કપડાની અંદર 5 પાઉં 7 પાઉં 10 પાઉં નાખી દીધા, અડધા બેગમાં નાખી દીધા. નાનો હતો એટલે હું પણ આવું જ કરતો. જ્યારે ગણેશ ચતુર્થી પૂરી થાય ત્યારે જ્યારે ગુંદી ગાંઠિયા વેચતા હોય ત્યારે 9મા દિવસે હું થાળી લઈને જતો અને બધું સંતાડીને ઘરે ભાગતો. એટલે અત્યારે આ બાળકોને આવું કરતા જોઈને મને પોતાને બહુ મજા આવી, મારું નાનપણ મને યાદ આવી ગયું. આદિવાસી વિસ્તાર છે એટલે જય જય શ્રી રામના નારા લગાવી એટલે આપણા મનને છે બહુ સુકૂન મળતું હોય છે. બીજું ખાસ કે આ જેટલા તમે બાળકો છે બધા બાળકો બહુ અત્યારે હેપી છે, બધા લોકો જમી લીધા છે. જમીન હવે આપણે એના જે કપડાં છે આપણે બાળકો માટે જે જે વસ્તુ લાવ્યા છે આપીએ છીએ. જેટલા બાળકોને આપણે જોશું, આપણે આનું બેગ આપણે ઉપાડ્યું એટલે આ સ્કૂલ બેગ છે. આની અંદર તમે જોશો તો તમને જોવા મળશે બ્રેડ. આવું ઓલમોસ્ટ બધા જ બાળકોએ કર્યું છે પણ આપણે બહુ ખુશી છે. ચાલો હવે બધા રેડી. હા, અમારા બેન છે જેણે મસ્ત નાખ્યું છે અંદર ઊંચામાં. ઓલમોસ્ટ બધા બાળકો ખીચા ભેરા છે, કઈ નહીં, જેને જેટલા ખીચા ભરો હોય જેટલા બેગમાં લઈ જાઓ લઈ જાઓ, બરાબર? હવે આટલા બધા છોકરાઓને કયા કપડા આપશું, કઈ રીતના આપશું એક મેનેજ કરવું મુશ્કેલ છે. એટલે આપણે લાઈન વાઇઝ વર્ષ પ્રમાણે છોકરાઓની લાઈન કરી દઈએ જેથી કરીને જે જે વર્ષના જે જે છોકરા હોય એને એ રીતના આપણે કપડા આપીએ, વસ્તુ એની આપીએ જેથી કરીને ટાઈમ મેનેજમેન્ટ આપણું બચી જાય. જેટલા છોકરા છે ને ઉંમર વાઇઝ બધાની 4 લાઈન કરી નાખો. હાલો જલ્દી ફટાફટ ચાલો. હવે હું તમને આ સ્પોર્ટમાં ટ્રેક પેન્ટ એક આપીશ અને એક આ ટીશર્ટ આપીશ સારી ક્વોલિટીનું અને સાથે આ ચપ્પલ આપીશ. એટલે આ જેવા તમે પહેરી લો એટલે મારી સાથે બધાને એક ફોટો પડાવવાનો છે, બરાબર? ચપ્પલ લો ભાઈ, અમારી દીકરી બા ને અમારા દીકરી બા ને એના કપડા મળી ગયા, બરાબર? આ પકડી દે, મળી ગયા છે કપડા એના, ખુશ ને?
બીજા પડાવમાં આવી ગયા છે. આ ત્રણ ચાર પડાવ છે, એમાંનો એક આ પડાવ છે. કેમ છો બાળકો, કેમ છો, મજામાં? કોને કોને કોસ્ચ્યુમ કપડાં જોતા છે આત ઉપર ઘરે? સ્કૂલમાં કોણ કોણ ભણે છે આત ઉપર ઘરે? ચાલો બધા અહીંયા જાન આપો. પહેલા બધાને જમવું છે કે કપડાં પહેરવા છે? ભાઈ બધાને પહેલાં જમવું છે. મેં કીધું આપણે તમને સ્કૂલ બેગ આપું, કપડાં આપું, તમને ચપ્પલ આપું, જમવાનું છે. તો પહેલાં તમારે જમવાનું છે કે પછી તમારે આ બધી વસ્તુ જોતી છે? એટલે બધા લોકો એક સાથે કીધું જમવું છે. ભાઈ જમવું છે કે કપડાં જોઈએ કે સ્કૂલ બેગ જોઈએ? બધાને જમવું છે. અહીંયા તમે જેટલા પણ છોકરા જોશો, ભૂખ કોને કહેવાય તમને અહીંયા આવીને ખબર પડશે. બધા લોકો જેટલા પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે, પહેલા બેગની અંદર થાળી લઈને આવે છે. જમવાનું મહત્વનું પહેલા અહીંયા છે, કેમ કે ખાવામાં આ લોકોને વધારે પ્રોબ્લેમ પડતી હોય છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ છે, બધા લોકો પોતાના બેગની અંદર થાળી લઈને આવ્યા છે કે ભાઈ જમવા માટે થાળી જોઈએ. એવો બધાના મનમાં વિચાર હતો એટલે બધા થાળી લઈને આવ્યા છે. આપણે થાળી આપીએ, આ જ થાળી આપી દઈએ ને, કે આ આપીએ? બધા પોતપોતાની થાળી બેગમાં મૂકી દો, ચાલો જલ્દી. અને ક્યુરિયોસિટી કેટલી છે કે આમ મને તાત્કાલિક ચપ્પલ પહેરાવી જ દો. પહેરવા છે ને? ચપ્પલ થોડી મોટી છે પણ બેનને પહેરી જ લેવા છે. પહેરી લેજો. આજ માટે આટલું છે. આજે આખો દિવસ આ વિસ્તારમાં સ્પેન્ડ કર્યો છે. મહિનામાં 10 દિવસ આદિવાસી વિસ્તારમાં રહું છું. અને જેટલા પણ જરૂરિયાતમંદ બાળકો છે, જેટલા પણ બાળકો છે, કોઈની પાસે બેગ નથી, કોઈ પાસે ચપ્પલ નથી. આજે તો ઘણા બાળકો મેં એવા જોયા છે કે ભાઈ ચપ્પલ પહેરવા માટે ઉતાવળ કરતા હતા. એટલે જેટલા પણ બાળકો છે એના માટે આપણે જે પણ કર્યું છે બહુ જ ગમ્યું છે. ફરી પાછો તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, જેને એજ્યુકેશનમાં આગળ આવવું છે. અને ખાસ હંમેશા કહું છું કે આદિવાસી વિસ્તારના જે બાળકો છે એમાં પોટેન્શિયલ છે, જીવનમાં કઈ કરવાની ભાવના છે. એટલે આવા બાળકોને હંમેશા સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય જય શ્રી રામ. સ્વાતિ તું તો બોલ. જય જય શ્રી રામ. એને બેગ માંથી ઉપર જ ન થતી. સ્વાતિ બોલ. જય જય શ્રી રામ. આને બેગ એવું ગમી ગયું છે. ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.